तुम्हारे साथ है, खैर तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है, खैर तुम आगे बढ़ो। व्यापारी एकता जिंदाबाद, भारत व्यापारी एकता जिंदाबाद। गो बैक, गो बैक, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। एक है भारत के 7 करोड़ व्यापारी, एक है भारत के 7 करोड़ व्यापारी, एक है। गो बैक, गो बैक, गो बैक, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराए भारत के 7 करोड़ व्यापारी, एक है भारत के 7 करोड़ व्यापारी, एक है। व्यापारी एकता जिंदाबाद। गो बैक, गो बैक। आज रोज हमें जे कैट द्वारा ધરણાનો કાર્યક્રમ આપ્યો છે। એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન કંપનીઓ જે ખૂબ જ ડિસ્કાઉન્ટ રેટમાં આપણો માલ સસ્તા ભાવે વેચે છે અને લોનો વાયોલન્સ કરે છે, સરકાર સાથેની એમની એગ્રીમેન્ટનો એમણે ઉલ્લંઘન કર્યું છે અને એના વિરોધમાં અમે આજરોજ આખા ભારત દેશમાં કેટ દ્વારા ધરણાનો કાર્યક્રમ કર્યો છે। અત્યારના જ માહિતી છે, એમાં ગઈકાલે આવ્યું હતું કે એમેઝોને 69,000 કરોડનો નફો કર્યો છે, એમાંથી એક પણ રૂપિયો સરકારને આવક થઈ નથી, તો એ શું સૂચવે છે? એમાં સરકારને નુકસાન જ છે, એ લોકો ડિસ્કાઉન્ટ રેટમાં વેચીને એ લોકો બતાવે છે કે ભાઈ અમને ખોટ ગઈ છે અને એને લીધે એ લોકોને ટેક્સ, ગવર્મેન્ટને ટેક્સ આવતો નથી, તો એ મોટામાં મોટું ઉલ્લંઘન છે કાયદાનું। જ્યારે અમે નાના વેપારીઓ એકે એક વસ્તુ દર મહિને જીએસટી ભરીએ છીએ, દર મહિને ઇન્કમ ટેક્સ, વર્ષનો ઇન્કમ ટેક્સ ભરીએ છીએ અને એની સામે તો પણ અમને અધિકારીઓથી માંડીને બધાની કનગત કરવી પડે, સહન કરવી પડે છે। હવે પછી અમે આ જો અમારી માંગણી સંતોષાશે નહીં, અમે સેન્ટરમાં નિર્મલા સીતારામન શ્રી, ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં આ બધી રજૂઆતો કરી છે અને એનો આગળ જો સોલ્યુશન નહીં આવશે તો ઓલ ઇન્ડિયા ધરણા પછી હવે પછી અમે 3 દિવસનું બંધનું એલાન આપવા જઈ રહ્યા છે આવતા મહિના। વેપારી એકતા